રૂડાના અધિકારીઓની બેદરકારીના હિસાબે રાજકોટ વોર્ડ નંબર 12ના વિસ્તારમાં ફેલાઈ રહી છે ગંદકીનો આક્ષેપ અને આરોપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગોંડલ રોડ પર ફર્નિચરની પાછળ આવેલા મમ્મદી બાગ નામની સોસાયટીમાં વરસાદી માહોલથી લોકોના ઘર આંગણામાં ગટરો છલકાઈ રહી છે. લત્તાવાસીઓને કોર્પોરેટરમાં વારંવાર ફરિયાદ કરી છે લત્તાવાસીઓ, તેમ છતાં તેમના પર ધ્યાન આપવામાં આવ્યું નથી. કોર્પોરેશનના માણસો દ્વારા ગટરો સાફ કરવામાં આવે છે પરંતુ તે સફાઈ કરતા નથી. ગટરોના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો નહીં અને પ્રી મોન્સૂન પ્લાનના ધજ્જિયા ઉડી ગયા. વાવડી ગામના ગેટ પાસે પાણી નિકાલનો સંપ આવેલ છે, જેનું સંચાલન રાજકોટનો રૂડામાં હજુ સુધી છે. ત્યાં સંપની અંદર પાણી નિકાલ માટે 4 મોટર મૂકવામાં આવી છે પરંતુ 4માંથી 1 પણ મોટર ચાલુ નથી. લો કરો વાત, મોટર ચાલુ નથી, ખાલી દેખાવ પૂરતી શોભાના ગાંઠિયા સમાન મોટરો મૂકેલી છે પાણીનો નિકાલ માટે. રૂડાના અધિકારીઓને વારંવાર આ અંગે કોર્પોરેટરો દ્વારા જાણ કરવામાં આવી છે અને રહેવાસીઓ દ્વારા પણ અરજી કરાઈ છે, પરંતુ આંખ આડા કાન કરી રહ્યા છે અને તેમના કાનને અથડાતું પણ નથી. આમ રૂડાના અધિકારીઓની બેદરકારી જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારની કામગીરી તેઓ કરતા નથી તેવો આક્ષેપ લત્તાવાસીઓ દ્વારા કરવામાં આવે છે. કોર્પોરેટરને સમજાવી દેવામાં આવે છે અને બીજી બાજુ કોરોનાની મહામારી છે, જ્યારે બીજી તરફ ભાજપ સરકાર દ્વારા સ્વચ્છતા મિશન સ્વચ્છતામાં જોડાવાનો ભાષણો કરે છે પણ હકીકત કંઈક અલગ જ હોય છે. ત્યારે બીજી બાજુ વોર્ડ નંબર 12ની જનતાના જીવના જોખમમાં મૂકતા પ્રશંસનીય કામગીરી કરી હોય તેવું આ દ્રશ્ય છે કે ગંદકીનું સામ્રાજ્ય છે અને ભારત મિશન જે ગંદકી સફાઈ કરવાની વાત કરવામાં આવી હતી, સ્લોગન આપવામાં માત્ર સ્લોગન જ છે, હકીકતો કંઈક અલગ જ હોય છે. ભાષણ આપવું ને કામ કરવામાં બહુ ફરક હોય છે, સ્લોગન આપવાને કામ બતાવવામાં બહુ ફરક હોય છે. જે આ દ્રશ્યમાં આપ જોઈ અમારા વાવડી ગામ અને આજુબાજુની સોસાયટીનો કે ડ્રેનેજ પમ્પિંગ કેસોનો જે પ્રશ્ન છે તે કાયમીનો છે. વોર્ડ નંબર 12ના વાવડી વિસ્તારમાં આવેલ વાવડી ગામ, ગૌતમ બુદ્ધ નગર, મોહમ્મદી બાગ, શક્તિનગર, આંગણ સિટી અને આંગણ રેસિડેન્સી અને આખા રાજ આ બધી સોસાયટીનું પાણી વાવડી ગેટની બાજુનો જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાંથી જે પાણી જાય છે તે 2018માં બનેલું છે. આજથી 2 વર્ષ થઈ ગયા રૂડા દ્વારા આ પમ્પિંગ સ્ટેશનનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. 2 વર્ષથી વારંવાર પાણીનો પ્રશ્ન રહે છે. વાવડી ગામની બાજુમાં વોર્ડ નંબર 12ની ઓફિસ અને સામે BGOCની ઓફિસ આવેલી છે. આ પમ્પિંગ સ્ટેશન ચાલુ થવા સમયથી પાણી જે ગરગટરનું પાણી છે નદીમાં પાણી નીકળે છે અને વારંવાર પાણીજન્ય રોગમાં કોરોનાની મહામારીમાં વાવડી ગામ, ગૌતમ બુદ્ધ નગર, મોહમ્મદી બાગમાં પણ કોરોનાના કેસ થયા છે. તાત્કાલિક આ પાણી જે નીકળે છે તે રૂડા દ્વારા તાત્કાલિક વારંવાર જે સાહેબોને ફોન કર્યો તો કે પીવું છૂટી ગયો છે, મોટર ભરી ગઈ છે ને પાણીના જે મેન્ટેનન્સનો જે વાલ હોય તે વાલ બગડી ગયો છે, વારંવાર પાના કાઢે છે. જો 2 વર્ષથી મેન્ટેનન્સ કોઈ જાતનું કરી શકતા નથી તો જો રૂડાવત દ્વારા આ પમ્પિંગ સ્ટેશન હલાવી ન શકે તો કોર્પોરેશનમાં આપી દે ને કોર્પોરેશનને રૂડા દ્વારા વાવડી વિસ્તારના સોસાયટીના લોકો ભોગ બને છે. ને અત્યારે ચોમાસાની ઋતુમાં જ્યાં નદીમાં પાણી છોડવામાં આવે છે, સોસાયટીનો મેઇન રોડ હોય, બધી સોસાયટીમાં વાવડી ગામ ગેટ અંદરથી જવાનું હોય તો તાત્કાલિક આ પાણીનો પ્રશ્ન સોલ્વ કરે, નહીંતર આગામી 8 દિવસમાં રૂડાની ઓફિસમાં આજે ગંદકી જે લઈને અહીંયા રૂડાની ઓફિસમાં ઠલાવવામાં આવશે. 8 દિવસમાં નહીં કરવા આવે તો અમે આંદોલનના માર્ગે જશું. આ વિસ્તારના લોકો બોર્ડર રોડ મોહમ્મદી બાગ અલ્તાફ અબ્દુલ કુરેશી મોહમ્મદી બાગનો પ્રમુખ બોલું છું. આ સોસાયટીમાં વારંવાર અમે બધી કમ્પ્લેન કરેલ છે, જે મ્યુનિસિપાલિટીમાં પણ કરેલ છે પણ રૂડામાં પણ કરેલ છે, પણ વારંવાર મ્યુનિસિપાલિટીના જે માણસો આવે છે કાયમ કામ કરે છે પણ આ જે પ્રશ્ન છે એ રૂડાનો છે. જે વાવડી ગામમાં જે સંપ આવેલો છે જે અત્યારે પણ 10 દિવસથી બંધ છે અને હાલમાં જે કોર્પોરેશનના માણસો પણ કોર્પોરેટર પણ અમારા પર સખત ધ્યાન દે છે પણ રૂડાવાળા કોઈ ધ્યાન આપતા નથી. આ બદલે તો હવે અમારે આ સોસાયટીવાળાને ભેગા થઈને કરવાનો શું, જો તમે એમ કહેતા હો કે ભાઈ અમારો પ્રશ્ન હલ થઈ જાય, નકર અમે બધા આવીને કે રૂડાની ઓફિસે બધા માણસો લઈને અમે આવી